તળાજા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી ચિંતાજનક કોરોના પોઝિટિવ કેસનો વધારો થઈ રહ્યો છે, જેમ આજે પણ 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમ ગામ વાઇઝ જોવા જઈએ તો તળાજા તાલુકાના વેલવદર ખાતે 1, તેમજ મણાર ગામ ખાતે 3, મંગેળા ખાતે 1, ભદ્રાવળ ગામ ખાતે 1, તેમજ પિંગળી ગામ ખાતે 1, તેમજ અલંગ ગામ ખાતે 1 અને અલંગસી બ્રેકિંગ યાર્ડ ખાતે 3. આમ ટોટલ 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નમસ્કાર. કેડી સરવૈયા, તાલુકા હેલ્થ સુપરવાઇઝર, તળાજા. આજે તાલુકા હેલ્થ કચેરીની ટીમ દ્વારા એન્ટીજન ટેસ્ટ કરાતા, રેપિડ એન્ટીજન ટેસ્ટ કરતાં તેમાં 4 પોઝિટિવ આવેલ છે. RT-PCR કરતાં સરટી હોસ્પિટલમાંથી જે રિઝલ્ટ આવેલ છે તે 7 આવેલ છે. એટલે કુલ તળાજા તાલુકાના 11 કેસ પોઝિટિવ આજે આવેલ છે. ગામ વાઇઝ જો જોઈએ તો વેળાવદર 1, મણાર 3, અલંગશીપ 3, અલંગ ગામ 1, મંગેળામાં 1, પિંગળીમાં 1 અને ભદ્રાવળમાં 1. આમ કુલ જુદા જુદા ગામના 11 કેસ આજે પોઝિટિવ આવેલ છે. અને જે તે વિસ્તારમાં જુદા જુદા PSCની ટીમો હોય ત્યાં હેલ્થને લગત એક્ટિવિટી કરેલ છે. કન્ટેનમેન્ટ ઝોન, બફર ઝોન નક્કી કરેલ છે. ખાસ કરીને અલંગ શિપયાર્ડ ખાતે જે કંઈ પેશન્ટ નીકળે છે તેને લેબર કોલોનીમાં જે ક્વોરન્ટીન બિલ્ડિંગ આપણે નક્કી કરેલ છે ત્યાં હોમ આઇસોલેશન કરી અને તેમને ત્યાં ટ્રીટમેન્ટ આપવાનું શરૂ કરેલ છે. આજરોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ તે સેન્ટરની મુલાકાત લીધેલ છે અને ત્યાં આપણો જે ધન્વંતરી રથ છે તે પણ ડેઇલી બેઝિસ ઉપર અલંગ શિપયાર્ડ ઉપર કાલથી શરૂ થશે. તે ત્યાં સ્થળ પર જઈને OPD શરૂ કરશે અને ત્યાં એન્ટીજન ટેસ્ટ પણ કરશે, જેથી કરીને અલંગ શિપયાર્ડ ખાતે જે લેબર છે તેમાં ઇન્ફેક્શન ન વધે, સ્પ્રેડ ન થાય તે માટે આગોતરી વ્યવસ્થાના ભાગરૂપે કાલથી જ ત્યાં પણ એક ધન્વંતરી રથ ડેઇલી બેઝિસ ઉપર કામ કરશે. જુદા જુદા પ્લોટમાં પોઈન્ટ નક્કી કરી અને ત્યાં 2, એક મેડિકલ ઓફિસર અને એક CHO અને તેમની સાથેનો સ્ટાફ દરરોજ જનરલ OPD કરશે અને તેમના ત્યાં રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવશે. આ રીતે આપણે અલંગ શિપયાર્ડ માટે સ્પેશિયલ પોલિસી નક્કી કરી અને ત્યાં સ્પ્રેડ ન વધે તે માટે માનનીય CDHO સાહેબ શ્રી, અમારા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી અને અમારી જે ટીમ છે તે ત્યાં આયોજન કરીને ગોઠવેલ છે, તેના દ્વારા આ સ્પ્રેડ ન થાય તેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ગુજરાતમાં શિક્ષિત બેરોજગાર સતત સરકારને ભરતી માટે રજૂઆત કરતા જોવા મળે છે. તેમાં વિવિધ આંદોલનો, આવેદનો તેમજ રામધૂન જેવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેમાં આજે ત્રાપસ ગામના હરદેવસિંહ વાળાએ ટેલિફોનિક વાતચીત કરતાં જણાવ્યું હતું કે આજે ભાવનગર જિલ્લાના તળાજાના શિક્ષિત બેરોજગાર ઉમેદવારોએ રામધૂનનું આયોજન કર્યું હતું, જેમાં વિવિધ ભરતીના ઉમેદવારોએ રામધૂનમાં ભાગ લઈને સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.